बीजी मेडिकल कॉलेज खाते पोस्ट ग्रेजुएशन विद्यार्थी ओरिएंटेशन प्रोग्राम 2020 योजायो हतो, जेमां 322 पोस्ट ग्रेजुएशन विद्यार्थी प्रोग्राम में उपस्थित रहा था। अमदावादनी प्रतिष्ठित बीजी मेडिकल कॉलेज द्वारा पोस्ट ग्रेजुएशन में प्रवेश लेनार प्रथम वर्षना विद्यार्थियों माटे पीजी ओरिएंटेशन प्रोग्राम 2020 नो आयोजन करवामां आव्युं हतुं। विविध राज्यों अने कॉलेजमांथी एमबीबीएस नो अभ्यास पूर्ण करीने आवेला विद्यार्थियों ने बीजी मेडिकल कॉलेज अने अभ्यासक्रम अंगे माहितगार करवाना हेतुसर ओरिएंटेशन योजवामां आव्युं हतुं। ओरिएंटेशन कार्यक्रम में विद्यार्थियों ने बीजी मेडिकल कॉलेजना नीति नियमो, फरजो अने जवाबदारी नियमितता, दर्दीनी सार संभाळ, संशोधन तेमज मेडिकल फील्डने संलग्न विविध मुद्दाओ विषे विद्यार्थीओने तलस्पर्शी समज आपवामां आवी हती। कोरोनानी वर्तमान स्थितिने ध्यानमां राखीने पीजी ओरिएंटेशन प्रोग्राम 2020 नुं आयोजन 3 दिवस दरमियान करवामां आव्युं हतुं। प्रतिदिन 110 विद्यार्थियों ने उपस्थित राखवामां आव्या हता। कुल 322 पोस्ट ग्रेजुएशनना विद्यार्थी उपस्थित रह्या हता। ओरिएंटेशन कार्यक्रम दरमियान संपूर्णपणे सोशल डिस्टन्सिंगना नियमोनुं पालन करवामां आव्युं हतुं। कार्यक्रममां यूजीसी अने एमसीआईना मार्गदर्शिका अनुसार विद्यार्थियोने रेगिंगना कायदा विषे समझण आपवामां आवी हती। अत्रे उल्लेखनीय छे कि आजथी 3 वर्ष पहेला ओरिएंटेशन कार्यक्रमनी शरूआत गुजरात युनिवर्सिटीना મેડિકલ ફેકલ્ટીના પૂર્વ ડીન મહેશ પટેલે કરાવી હતી। પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એન્ડ રિસર્ચના ડાયરેક્ટર ડોક્ટર નીતાબેન મહેતા વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર એમ પ્રભાકર અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર જેપી મોદીએ વિદ્યાર્થીઓને સારા ડોક્ટર બનવાની સાથે એક સારા મનુષ્ય બનવા માટે પણ પ્રેરિત કર્યા હતા। મેડિકલનો વ્યવસાય અન્ય વ્યવસાય કરતાં અલગ છે। આ વ્યવસાયના માધ્યમથી દેશ સેવામાં પોતાનું ભરપૂર યોગદાન આપી શકીએ છીએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું। હું ડૉક્ટર ચેતના દેસાઈ, પ્રોફેસર અને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માકોલોજી બીજે મેડિકલ કોલેજ અમદાવાદ। આપણી સંસ્થા જેમ કે બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં પહેલા વર્ષના જે વિદ્યાર્થી રેસિડન્ટ ડૉક્ટર્સ આવ્યા છે એમના માટે એક પોસ્ટ ગ્રેજ્યુએટ ઓરિએન્ટેશન પ્રોગ્રામ શરૂ કરાયેલ છે છેલ્લા 3 વર્ષથી। આ એક ગુજરાત યુનિવર્સિટી તેમજ અમારી સંસ્થા દ્વારા આ યોજવામાં આવે છે। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ છે કે દેશભર તેમજ રાષ્ટ્રમાંથી તેમજ સ્ટેટમાંથી જે સ્ટુડન્ટ્સ આવતા હોય પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ એમને આ સંસ્થામાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ વિશે રૂલ્સ અને રેગ્યુલેશન્સ, એમની ડ્યુટીઝ રિસ્પોન્સિબિલિટીઝ, પેશન્ટ કેરમાં થતી અલગ અલગ મેડિકો લીગલ ઇસ્યુઝ તેમજ રેગિંગ વિશે જણાવવામાં આવે છે। બટ મોર ઇમ્પોર્ટન્ટલી, ખૂબ જ હાઈ સ્ટ્રેસ લેવલમાં કામ કરવાનું હોય અને નવું એન્વાયરમેન્ટ હોય તેમાં સારી રીતે એ લોકો એમાલગમેટ થઈ શકે, એડજસ્ટ થઈ શકે માટે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખવામાં આવે છે। અમારા સંસ્થાના વડા પીજી ડાયરેક્ટર મેડમ, ડીન મેડિકલ ફેકલ્ટી, સુપરિન્ટેન્ડન્ટ સાહેબ તેમજ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડૉક્ટર પ્રભાકર સાહેબ, એમના સૌના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રોગ્રામ કર્યો છે। લગભગ 300થી વધારે સ્ટુડન્ટ્સે જે તે એડમિશન લીધું છે તો એમના માટે આ પ્રોગ્રામ એક દિવસની જગ્યાએ 3 દિવસ માટે રાખવામાં આવ્યો। દરેક દિવસે ફક્ત 100 સ્ટુડન્ટને લેવામાં આવ્યા, જેથી કરીને આપણે કોવિડ-19 વખતે જે તકેદારી રાખવી પડે જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર એ બધી વ્યવસ્થા કર્યા બાદ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। રૂલ્સ રેગ્યુલેશન્સ વગેરે તો અમે જણાવીએ છીએ, પણ બીજી બે વાતો જે એક ડૉક્ટર માટે અને એક સ્ટુડન્ટ ડૉક્ટર માટે બહુ જ જરૂરી છે એ છે સોફ્ટ સ્કિલ। માટે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં અમે ખાસ કરીને સારી કોમ્યુનિકેશન સ્કિલ્સ પેશન્ટ કેરમાં કેવી રીતે ડેવલપ કરવી, શા માટે જરૂરી છે અને તેમજ એક પ્રોફેશનલ એટીટ્યૂડ કેમ દેખાડવો જોઈએ અને કેમ રાખવો જોઈએ અને કેવી રીતે રાખવો જોઈએ એ વિશે પણ અમે સ્ટુડન્ટ્સને સેન્સિટાઈઝ કરીએ છીએ। એમના જે સિનિયર સ્ટુડન્ટ્સ હોય રેસિડન્ટ ઇયર 2 અને 3, એમના માટે એક સ્પેશિયલ સેશન છે જેમાં એ લોકો આ નવા સ્ટુડન્ટ્સ જોડે ઇન્ટરેક્ટ કરશે અને એમને એક હોસ્ટેલમાં અથવા તો આપણા હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં તેમજ સંસ્થામાં સારી રીતે એડજસ્ટ થઈ શકે, એમની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિફિકલ્ટીઝ હોય એમાં સપોર્ટ કરી શકે તેમજ યોગ્ય માર્ગદર્શન આપી શકે એ માટે બાળકોને તમામ વસ્તુઓથી અવગત કરવામાં આવે છે, સેન્સિટાઈઝ કરવામાં આવે છે। આ જે આખો મોડ્યુલ બનાવ્યો છે
એમાં તત્કાલીન ફેકલ્ટી ડીન મહેશભાઈ પટેલ, હાલના ડીન શ્રી પ્રણભભાઈ શાહ, ઓએસડી પ્રભાકર સાહેબ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જેપી મોદી સાહેબ, આ તમામ લોકોનો સહયોગ, સહકાર અને માર્ગદર્શન મળેલ છે, જેથી કરી આજે સળંગ ત્રીજા વર્ષે બી અમે આ પ્રોગ્રામ સફળતાપૂર્વક કરી શક્યા છીએ. આ પ્રોગ્રામમાં તમામ રેઝિડન્ટ ડૉક્ટર્સને એક બેઝલાઇન અન્ડરસ્ટેન્ડિંગ આપવામાં આવે છે, જેથી કરી વિવિધ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી આવતા તમામ છોકરાઓ અને તમામ વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ ઉપર, એક ફેઝ ઉપર લઈ આવવામાં આવે. ત્યાંથી પછી જે કંઈ બી ભણતર અને ઘડતર થાય એ બીજે મેડિકલ કોલેજનું હોય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ.